માંગરોળના પાલોદ ગામે સુરત જિલ્લાના નાગરિકો માટેની રૂપિયા 126 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી મહુવેજ જૂઠ પાણી પુરવઠા યોજનાનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। सूरत जिलाना मांगरोळ तालुकाना पालोद खाते वीडी सिल्क मिल्कनी बाजमा मुहवे जूठ पाणी पुरवठा योजनाना खातमुहूर्तनो कार्यक्रम योजायो हतो। मांगरोळ तालुकामां स्वतंत्र पाणी पुरवठा आधारित 14 गामो अने तरसाड़ी नगरपालिका तथा हयात गाय पगला जूठ पाणी पुरवठा योजना आधारित मांगरोळ तथा ओलपाड़ तालुकाना 20 गामो एम कुल 34 गामो अने तरसाड़ी नगरपालिकाना नागरिकों माटे तापी नदी आधारित सरफेस स्त्रोत द्वारा ભવિષ્યની પીવાના પાણીની પરિસ્થિતિને ધ્યાને રાખીને મહુવેજ જૂઠ પાણી પુરવઠા યોજના બનાવવામાં આવી છે। આજે મહુવેજ પાણી પુરવઠા જૂથ યોજનાનું જે ખાતમુહૂર્ત કર્યું છે એમાં ત્રણ વિધાનસભાઓ માંડવી માંગરોળ અને ઓલપાડના 34 જેટલા ગામો 126 કરોડના ખર્ચે એને જૂથ યોજનાનું પાણી પહોંચે એ માટે આજે ખાતમુહૂર્ત કર્યું છે। અમારા મુકેશભાઈ ગણપતભાઈ અને એની વારંવાર સરકારમાં રજૂઆત હતી, કનુભાઈએ સહર સ્વીકારી એના માટે 126 કરોડની ફાળવણી કરી છે અને ટૂંક સમયમાં બિલકુલ સરફેસ વોટર કહેવાય એવું પાણી પ્રત્યેક ઘર સુધી પહોંચાડવા માટેનો આ સરકારનો પ્રયત્ન છે। અને આ પાણી પુરવઠા યોજના ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર માસ સુધીમાં સંપૂર્ણ રાજ્યમાં ઘર સુધી નળ પહોંચે, અત્યારે 16 જેટલા જિલ્લાઓ આપણે સંપૂર્ણ નળ દ્વારા પાણી પહોંચાડી શકીએ પરિસ્થિતિમાં આવી ગયા છે અને 100% નળ પહોંચ્યા છે એવું જાહેર પણ કર્યું છે। અને બાકીના જે આપણા જિલ્લાઓ છે એમાં પણ ખૂબ ઝડપથી પ્રગતિથી કામ ચાલી રહ્યું છે અને આવતા સમયની અંદર આપણે જે લીધેલો સંકલ્પ ભારત માટેનો લીધેલો 2024માં નરેન્દ્રભાઈનો સંકલ્પ એ આપણે 2022ના અંત પહેલા પૂરો કરવા જઈ રહ્યા છીએ। ધન્યવાદ। હર ઘર જલ યોજના સુરત જિલ્લાના નાગરિકો માટેની રૂપિયા 126 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી મહુવેજ જૂઠ પાણી પુરવઠા યોજનાનો આજે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, મત્સ્યોદ્યોગ નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન ગણપતસિંહ વસાવાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે કોંગ્રેસ ડૂબતું જહાજ છે, કોંગ્રેસના નેતા કોંગ્રેસ છોડીને ભાગી રહ્યા છે તેવું જણાવ્યું હતું। ૧૪૦ વર્ષ જૂની કોંગ્રેસ પાસે આજે માત્ર સમ ખાવા પૂરતા રાજસ્થાન અને છત્તીસગઢ બે જ રાજ્યો રહી ગયા છે। કોંગ્રેસ સમગ્ર દેશમાં ડૂબતું વહાણ છે અને અત્યારે બધા જ નેતાઓ કોંગ્રેસ છોડી છોડીને ભાગી રહ્યા છે, આ વાત મેં કરી છે। ધન્યવાદ। આ સાથે સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓક, સુરત જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સંદીપ દેસાઈ, માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, જંખના પટેલ, વીડી ઝાલાવાડિયા સહિત અનેક જિલ્લાના અનેક તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।